नमस्कार विद्यार्थी मित्रों, अल्फा विद्या संकुल ना आ डिजिटल प्लेटफॉर्म में तमारो हार्दिक स्वागत छे। बेजिक आपणे चेप्टर नंबर 18 हृदय नी बेजिक बधी ज वातो आपणे कम्प्लीट करी। एमां हृदयनी बेजिक रचना, हृद चक्र, हृदयनुं बेवड़ू परिवहन, इलेक्ट्रिक कार्डियोग्राफ अने हृद क्रियाओनुं नियमन, आ बधी ज वातो कम्प्लीट કરીને હવે એનાથી આગળ હૃદય સંકલિત ખામીઓ વિશે આપણે આજે ભણવાના છે, એટલે કે હૃદયને રિલેટેડ ડિસીઝ વિશે આજે આપણે ચર્ચા કરવાના છે। ચાલો તો એ સ્ટાર્ટ કરીએ। એમાંથી પહેલો ડિસીઝ છે હાયપરટેન્શન। અથવા તો ઉચ્ચ રુધિર દાબ अथवा तो हाई ब्लड प्रेशर। अबे उच्च रुधिर दाब अथवा तो हाई ब्लड प्रेशर अथवा तो हाइपरटेंशन, नाम ऊपरथी ज खबर पड़े कि आमा कई रुधिर ने ना दबाण ने रिलेटेड कई चर्चा अथवा तो बात करवामां आवी थी। तो नॉर्मली व्यक्ति में रुधिर नु दबाण केटलू केटलू हशे तो 120 थी लईने 80 mmHg। જ્યાં 120 એટલે સિસ્ટોલિક અને 80 એટલે ડાયસ્ટોલિક। જ્યાં 120 એટલે શું હશે? સિસ્ટોલિક, સંકોચાવું, અને 80 એટલે ડાયસ્ટોલિક, વિકોચન પામવું, પોતાની મૂળ સ્થિતિ ધારણ કરવી। એટલે કે હૃદયમાં જે દરમિયાન કર્ણકો અને ક્ષેપકો સિસ્ટોલિક સિચ્યુએશન અનુભવતા હોય, એટલે કે સંકોચાતા હોય, એ દરમિયાન એમાંથી રુધિરનું પમ્પિંગ હૃદયની બહાર થતું હોય છે। એ પ્રેશર નોર્મલ વ્યક્તિમાં કેટલું હોય છે? 120। એનાથી ઉલટું મિત્રો, જ્યારે હૃદય ડાયસ્ટોલિક હોય છે ત્યારે શુદ્ધ થયેલું રુધિર જે ફેફસામાંથી આવતું હોય એ હૃદયમાં ભરાય છે। એ દરમિયાન હૃદયમાં રુધિરનું દબાણ કેટલું હોય છે? 80। નોર્મલ વ્યક્તિની વાત કરીએ છીએ, એટલે કે નોર્મલ વ્યક્તિમાં સિસ્ટોલિક હશે 120, જ્યારે ડાયસ્ટોલિક હશે 80। આ રુધિરનું દબાણ જ્યારે વધીને 140 અથવા તો 90 એના કરતા વધી જાય, એટલે કે સિસ્ટોલિક કેટલું? 140 અને ડાયસ્ટોલિક 90, આ આંકડાઓ કરતા પણ જ્યારે રુધિરનું દબાણ વધી જશે એ સિચ્યુએશનને કહેવાશે હાઇપરટેન્શન। શું કહેવાશે? હાઇપરટેન્શન। અને નોર્મલી પેશન્ટ જેનામાં રુધિરનું પ્રમાણ સતત અને સતત અથવા તો વારંવાર વધી જતું હોય છે તો એવા પેશન્ટના મહત્વના અંગોને પણ નુકસાન પહોંચી શકે છે। ઉદાહરણ તરીકે આપણે લઈએ તો મગજ, બીજું મૂત્રપિંડ, આવા મહત્વના અંગોમાં સતત રુધિરનું દબાણ જેના અથવા તો જે પેશન્ટોમાં વધી જતું હશે એમાં આ ટાઈપના બધા જ અંગોની કાર્યક્ષમતા ધીમે ધીમે ઘટવા માંડશે અથવા તો નાશ પણ પામી શકે છે। આ આપણે જોયો પહેલો રોગ હાઇપરટેન્શન। એનાથી આગળ હવે બીજો રોગ જોજો મિત્રો, ખાસ ધ્યાન આપજો, સૌથી ઇમ્પોર્ટન્ટ CAD, બીજા નંબરનો રોગ કોરોનરી આર્ટરી ડિસીઝ, એટલે કે હૃદ ધમની રોગ। આર્ટરી મીન્સ શું થશે? ધમની, હૃદ ધમની રોગ કોરોનરી આર્ટરી ડિસીઝ CAD અથવા તેનું બીજું નામ એમને કહેવાશે એથરોસ્ક્લેરોસિસ।
બીજું શું કહેવાય છે એમને એથરોસ્ક્લેરોસિસ આ રોગમાં શું થાય છે તો કે આ રોગમાં હૃદય પોતે ઇન્ક્લુડ હોય છે હૃદયની સપાટી ઉપર એટલે કે એમની બાહ્ય સપાટી ઉપર રુધિર કેશિકાઓનું જાળું ગોઠવાયેલું છે એટલે કે ધમનીઓ હૃદયની બાહ્ય સપાટી ઉપર ગોઠવાયેલી હશે હવે આ ધમનીઓમાં પોલાણમાં કેટલીક વખત કેલ્શિયમ ચરબી કોલેસ્ટેરોલ અને કેટલીક તંતુમય પેશી આમાંથી કોઈ પણ હોઈ શકે એટલે કે હૃદયની સપાટી ઉપર આવેલી ધમનીઓના પોલાણમાં કેટલીક વખત કેલ્શિયમ ચરબી કોલેસ્ટેરોલ અથવા તો તંતુમય પેશી આમાંથી કોઈ પણનું ત્યાં હૃદયની ધમનીઓના પોલાણમાં જથ્થાબંધ રીતે ગોઠવાય છે એટલે ગૂંચળામય રીતે ત્યાં ગોઠવાઈ જાય છે એને લીધે શું થાય તો ધમનીઓનું પોલાણ સાંકડું થઈ જાય છે ઉદાહરણ તરીકે જોઈએ તો આ હૃદયની બાહ્ય સપાટી આ બાહ્ય સપાટી ઉપર આવેલી ધમનીઓ અને આ ધમનીઓની પોલાણમાં કેલ્શિયમ ચરબી કોલેસ્ટેરોલ અથવા તો તંતુમય પેશીઓ જમા થવાને લીધે આ પોલાણ પ્રમાણમાં સાંકડું થઈ જાય છે આ પોલાણ સાંકડું થઈ જવાને લીધે એમાં જે રુધિરનો જથ્થો નિયમિત રીતે વહન પામવો જોઈએ એ વહન પામી શકતો નથી એની જગ્યાએ એમનું પ્રમાણ ઘટી જાય છે જો જથ્થો થોડોક વધારે પ્રમાણમાં જમા થઈ જાય તો આ પોલાણ અહીંયા બંધ પણ થઈ શકે છે અને જો પોલાણ બંધ થઈ જશે તો રુધિરનું પરિવહન સાવ એટલે સાવ અટકી જશે હવે આ ધમની આ રુધિરને હૃદયમાંથી જે પણ અંગમાં લઈ જતી હશે અને એ દરમિયાન એ રુધિરની ધમનીઓના પોલાણમાં જો આ ટાઈપનું કાંઈ પણ કેલ્શિયમ ચરબી કોલેસ્ટેરોલ કે તંતુમય પેશીનો જમાવટ થશે અને એ ધમની બ્લોક થઈ જશે તો જે પણ અંગ કે જેમાં એ રુધિર પહોંચાડતી એ અંગને પૂરતા પ્રમાણમાં રુધિર મળી શકશે નહીં જેને લીધે એ રુધિર એ જે પણ અંગ છે એમાં ઓક્સિજન કે કાર્બન ડાયોક્સાઇડનું ટ્રાન્ઝેક્શન થઈ શકશે નહીં એટલે એ જે પણ અંગની હશે એની કાર્યક્ષમતા કેવી થઈ જશે ઘટી જશે અને અમુક ટાઈમ એવો આવશે કે એ ટાઈમ દરમિયાન એ અંગ કેવો થઈ જશે સાવ એટલે સાવ નિષ્ક્રિય તો આ ટાઈપના રોગને શું કહેવાશે કોરોનરી આર્ટરી ડિસીઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોગ નોર્મલી આ કોઈ પણ વયના લોકોને થઈ શકે છે એવું નથી કે આ વૃદ્ધાવસ્થાના વ્યક્તિઓને જ થાય કોઈ પણ વયના વ્યક્તિઓને આ રોગ થઈ શકે છે સીએડી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પ્લીટ અહીં સુધી એનાથી આગળ ત્રીજો રોગ એન્જાઇના જેને નોર્મલી એન્જાઇના પેક્ટોરિસ પણ કહેવામાં આવે છે આ રોગ દરમિયાન શું થાય છે તો કે છાતીમાં તીવ્ર દુખાવો જોવા મળે છે એન્જાઇના અથવા તો એમને બીજું કહેવાય છે એન્જાઇના પેક્ટોરિસ ત્રીજા નંબરના રોગની વાત કરીએ છીએ આ રોગ દરમિયાન શું થાય છે તો કે આપણા શરીરમાં હૃદયની સપાટી ઉપર ગોઠવાયેલા હૃદ સ્નાયુઓ એમની એક વિશિષ્ટતા છે કે હૃદય એક મિનિટમાં 72 વખત ધબકે છે એનું મિનિંગ શું તો કે હૃદયની સપાટી ઉપર આવેલા સ્નાયુઓ જેને આપણે શું કહીએ હૃદ સ્નાયુ એ એક મિનિટમાં 72 વખત સંકોચાશે વિકોચાશે એટલે કે સતત અને સતત હૃદ સ્નાયુઓ સંકોચારે છે હવે આપણને ખ્યાલ છે કે હૃદય ક્યારેય આરામ નથી કરતું એ સતત ધબકતું હોય છે જો એ આરામ કરે એટલે આપણે સ્વર્ગવાસી થઈ ગયા
એટલે હૃદય ક્યારે આરામ નથી કરતું, તો એનો મિનિંગ એવું કે એની ઉપર ગોઠવાયેલા હૃદય સ્નાયુઓ કે જે સતત વારંવાર સંકોચાય અને વિકોચાતા હોય એ પણ ક્યારે આરામ કરતા નથી. એટલે હૃદય સ્નાયુઓની મેઇન વિશેષતા શું થઈ કે એ શ્રમિત હોતા નથી, એટલે કે થાકતા નથી. તો એ થાકતા ન હોય, એને સતત કાર્યશીલ રહેવું હોય તો એમને સતત ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડનો જથ્થો મળતો રહેવો જરૂરી છે. ઓક્સિજન મળતું રહેવું જોઈએ, એમાંથી ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ ત્યાંથી નિકાલ પામવો જરૂરી છે. આ ફરજિયાતપણે થવું જરૂરી હોય છે. પણ કેટલીક વખત શું થાય તો કે એ હૃદય સ્નાયુઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી, એટલે ઓક્સિજનની ખામી સર્જાય છે. અને ઓક્સિજનની ખામી સર્જાવાને લીધે જે પણ પેશન્ટ કે જેના હૃદયના હૃદય સ્નાયુઓમાં ઓક્સિજનની ખામી સર્જાણી છે એ પેશન્ટમાં છાતીમાં તીવ્ર દુખાવો સ્ટાર્ટ થાય છે, જેમને શું કહેવાશે એન્જાઇના, અથવા તો શું કહેવાશે એન્જાઇના પેક્ટોરિસ. આ હતો ત્રીજો રોગ. કમ્પ્લીટ એમ સુધી. એનાથી આગળ હવે ચોથો રોગ. હાર્ટ ફેલિયર. હાર્ટ ફેલિયર નામને આધારિત શું થશે તો કે કેટલીક વખત હૃદયનું મેઇન કામ શું તો કે આપણા શરીરના તમામ અંગોને નિયમિત રીતે રુધિર પૂરું પાડવું. રુધિર નિયમિત રીતે પૂરું પાડશે તો રુધિરની મદદથી આપણા શરીરના તમામ અંગો સુધી ઓક્સિજન પહોંચી શકે છે. પરંતુ કેટલીક વખત હાર્ટ ફેલિયર જોવા મળે, એટલે કે રુધિરની કાર્યક્ષમતા ઘટી જાય છે. એટલે કે રુધિર જે નિયમિત રીતે આપણા શરીરના બધા જ અંગોને રુધિર પૂરું પાડતું હતું એ રુધિર પૂરતા પ્રમાણમાં આપણા તમામ અંગોને પૂરું પાડી શકતું નથી. આપણને ખ્યાલ છે હૃદયની કાર્યક્ષમતા કેટલી. નોર્મલ વ્યક્તિઓમાં આપણે કેલ્ક્યુલેશન જોઈતી, એક મિનિટમાં 5 લિટર રુધિર આપણા શરીરના તમામ અંગો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. કારણ કે હૃદયમાં ચેપકોમાંથી 1 મિનિટમાં 5 લિટર જેટલું રુધિર બહાર નીકળતું હોય છે. તો આ હૃદયની કાર્યક્ષમતા અમુક ટાઈમે ઘટી જતી હોય છે, જેમને આપણે શું કહીએ છીએ હાર્ટ ફેલિયર, અથવા તો બીજું કહીએ છીએ કન્જસ્ટિવ હાર્ટ ફેલિયર. એક મિત્રો એક વસ્તુની ખાસ નોંધ લેજો, હાર્ટ એટેક એ વસ્તુ જ અલગ છે અને હાર્ટ ફેલિયર આ વસ્તુ અલગ છે. હાર્ટ ફેલિયરમાં શું થાય તો કે હૃદયની કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે અને ધીમે ધીમે ઘટવા માંડે છે, જ્યારે હાર્ટ એટેકમાં હાર્ટ બંધ જ થઈ જાય છે, ધબકવાનું બંધ જ કરી દે છે, જેને શું કહે હાર્ટ એટેક. એટલે હાર્ટ ફેલિયર અને હાર્ટ એટેક આ બંને વસ્તુ અલગ છે. કમ્પ્લીટ અહીં સુધી. તો અહીંયા સુધી હતું હૃદયની ખામીઓ. ચાલો હવે એનાથી આગળ આપણે જોઈએ. આપણે ચેપ્ટર 18મું ભણીએ છીએ, દેહ જળ અને પરિવહન, એમાં આપણે હૃદયનો સંપૂર્ણ ટોપિક ક્લિયર કરી લીધો. હવે સ્ટાર્ટિંગ પ્રસ્થાનોથી લઈને રુધિરના બધે કાર્યો અને રુધિરના પાર્ટ ને એ બધું આપણે હવે કમ્પ્લીટ કર્યું. હવે દેહ જળ અને પરિવહનમાં સ્ટાર્ટ કરીએ એ પહેલાં આપણે સમજીએ કે આપણને ખ્યાલ છે મનુષ્યનો પાયાનો એકમ કયો કહેવાશે, કોષ. કયો કહેવાશે, કોષ. કોષનો સમૂહ ભેગો થઈને સેમનું નિર્માણ કરશે, પેશી. આ પેશીનો સમૂહ ભેગો થઈને કેમનું નિર્માણ કરશે, અંગ. આ અંગનો સમૂહ ભેગો થઈને કેમનું નિર્માણ કરશે, અંગ તંત્ર. અને અંગ તંત્ર ભેગું થઈને શેનું નિર્માણ કરશે, મનુષ્ય દેહ. આપણે મનુષ્યની વાત કરીએ છીએ એટલા માટે. ઉદાહરણ તરીકે આપણે હૃદય લઈ લઈએ તો કોઈ પણ એક કોષ નિર્માણ પામ્યો હશે, પછી કોષ ચક્ર અને કોષ વિભાજન ચેપ્ટરમાં તમારે આવશે. એકમાંથી કેટલા કોષ થશે, બે. બેમાંથી 4, 4માંથી 8, 8માંથી 16, 16માંથી 32, 32માંથી 64. આવી રીતે એક કોષમાંથી લાખો કોષોનું નિર્માણ થતું હોય છે. આ કોષોનો સમૂહ ભેગો થઈને કેમની રચના કરે છે, પેશી. આ પેશીનો સમૂહ ભેગો થઈને કેની રચના કરે, એક અંગ. એ અંગ તરીકે આપણે ઉદાહરણ તરીકે હૃદય સમજીએ. તો અંગોનો સમૂહ ભેગો થઈને કેની નિર્માણ રચના કરશે, અંગ
તંત્ર, દાખલા કે હૃદય ને એવા બધા અંગો ભેગા થઈને કેની રચના કરે, રુધિરાભિસરણ તંત્ર. જઠર ઉદાહરણ તરીકે લઈએ, આંતરડા અંગ તરીકે, ઓલા અંગના ઉદાહરણ તરીકે જઠર લે, આંતરડા લે, તો એ કે કેનું નિર્માણ કરશે? પાચન તંત્ર. આવી રીતે તંત્રો ભેગા થઈને કેમનું નિર્માણ કરશે? જટિલ મનુષ્ય દેહ. તો મનુષ્ય દેહ માટે પાયાનો એકમ કયો હતો? કોષ. કોષ હશે તો આ બધી જ વસ્તુઓ આપણને ક્રમશ જોવા મળશે. તો મેન મનુષ્ય દેહનું નિયમન કરવા માટે અથવા તો એને સંચાલિત કરવા માટે આપણે એના પાયાના એકમને ધ્યાનમાં રાખવું પડશે, એટલે કે કોષ. એટલે કોષનું રેગ્યુલેશન, એમને જે પણ વસ્તુ જોઈએ છે એ બધી એમને પૂરતા પ્રમાણમાં યોગ્ય ટાઈમે એમને મળી રહેશે તો એ સુરક્ષિત રહી શકે. અને કોષ સુરક્ષિત રહી શકે તો જ એમાંથી પેશી, એમાંથી અંગ, એમાંથી અંગતંત્ર, એમાંથી મનુષ્ય દેહ એનું નિર્માણ થઈ શકે. તો કોષને જરૂરી હોય એવી વસ્તુ કઈ? તો કે ઓક્સિજન. અને એમાંથી શું નીકળશે? કાર્બન ડાયોક્સાઈડ. તો આ પાયાનો એકમ કોષને સતત ઓક્સિજન અને આ સિવાય કેટલાક પોષક દ્રવ્યો. પૂરતા પ્રમાણમાં મળી રહેવા જરૂરી છે અને એમાંથી નીકળતા હાનિકારક ઉત્સર્ગ એકમો અથવા તો કાર્બન ડાયોક્સાઈડ એમનો ત્યાંથી નિકાલ થવો પણ જરૂરી છે. તો આ કોષને આ બધું જ પુરવાર કરવા માટે અને એમાંથી નીકળતા હાનિકારક પદાર્થો અને કાર્બન ડાયોક્સાઈડને ત્યાંથી ખસેડવા માટે બાય ગોડ ગિફ્ટ એક અલગ જ રચના ગોઠવેલી છે, જે એટલે રુધિર. જેમને શું કહેવાશે? રુધિર. અને બીજું આવશે લસિકા, જે આપણા શરીરના તમામ અંગોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને પોષક દ્રવ્યો પૂરા પાડે છે અને એમાંથી નીકળતો કાર્બન ડાયોક્સાઈડ અને હાનિકારક પદાર્થોને દૂર કરે છે. હા, આપણે જટિલ મનુષ્ય દેહની વાત કરીએ એટલા માટે ખાસ સમજજો. એક કોષીય સજીવ હોય અથવા તો વાદળી અને કોષ્ઠાંતરી પ્રાણીઓની વાત કરીએ જે પાણીમાં રહેવાના છે, તો એ એમની શરીર ગુહામાં પાણીની મદદથી આ ઓક્સિજન અને પોષક દ્રવ્યોને મેળવે છે અને કાર્બન ડાયોક્સાઈડ અને હાનિકારક પદાર્થોને દૂર કરે છે. જ્યારે આપણા જો મનુષ્ય દેહમાં આના માટે એક અલગ રચના ગોઠવેલી છે, એના માટે આપણે શરીરમાં રુધિર અને લસિકાનો ઉપયોગ થાય છે. હવે આપણે રુધિર વિશે આગળ ચર્ચા કરીએ તો મેઇનલી રુધિર બે વસ્તુનું બનેલું હોય છે. એક રુધિર રસ અને બીજું ઘન સંગનિત પદાર્થો. આ રુધિર રસ છે એ પ્રવાહીયુક્ત હોય છે. રુધિરની વાત કરતો, રુધિરમાં રુધિર રસ પ્રવાહીયુક્ત હોય છે અને આ સિવાયના ઘન પદાર્થો એમાં હોય છે. આ રુધિર રસ જે પ્રવાહીયુક્ત હોય છે એ ટોટલ રુધિરના 55% હોય છે, જ્યારે બાકીનો ભાગ કેવો હશે? ઘન ભાગ, જે કેટલા હશે? 45%. તો આ જે 55% રુધિર રસ છે એમને શું કહેવાશે? રુધિર માટેનું આધારક. શું કહેવાશે? રુધિર માટેનું આધારક, એટલે કે રુધિરમાં આધારક તરીકે રુધિર રસ રહેલું હોય છે અને એ સિવાય એની અંદર રહેલા હશે ઘન સંગનિત પદાર્થો. અને આ આધારક રુધિર રસનું પ્રમાણ કેટલું હશે? 55%, 55%. જ્યારે એ સિવાયમાં એમાં રહેલા ઘન સંગનિત પદાર્થનું પ્રમાણ કેટલું હશે? 45%, એટલે કે 45%. તો આજે આપણે એનાથી વિશેષ રુધિર રસની વાત કરીએ. પહેલા પણ કેટલા ટકા ભાગ છે? 55%. આ રુધિર રસ કેવું હશે? તો કે પીળાશ પડતા રંગનું
સ્નિગ્ધ પ્રવાહી હશે. સ્નિગ્ધ પ્રવાહી એટલે કે ઘટ. રુધિર રસ જે રુધિરનો 55% ભાગ છે એ કેવા કલરનું હોય છે? પીળા કલરનું. અને સ્નિગ્ધ પ્રવાહી હોય છે એટલે કે એક ટાઈપનું ઘટ લિક્વિડ. આ રુધિર રસમાં 90-92% સુધી પાણી હોય છે અને બાકીનું 6-8% સુધી પ્રોટીન હોય છે. 90-92% સુધી શું હશે? એમાં પાણી. અને 6-8% સુધી શું હશે? એમાં પ્રોટીન. હવે આ પ્રોટીનની વાત કરીએ જે 6-8% જેટલું હોય છે એ પ્રોટીન 3 હશે. એક ફાઇબ્રિનોજન, બીજું આલ્બ્યુમિન્સ અને ત્રીજું ગ્લોબ્યુલિન્સ. આ 3 પ્રકારના પ્રોટીનો હોય છે. 6-8% જે પ્રોટીનનો ભાગ છે એમાં શું હોય? ફાઇબ્રિનોજન, આલ્બ્યુમિન્સ અને ગ્લોબ્યુલિન્સ. એમાં ફાઇબ્રિનોજન એ રુધિરના જામી જવા અથવા તો ગંઠાઈ જવા સાથે સંકલિત હોય છે. એટલે કે ફાઇબ્રિનોજન રુધિર રસમાં જે પ્રોટીન તરીકે પ્રેઝન્ટ હોય છે એનું મેઇન કાર્ય શું? તો કે જામી જવાનું અથવા તો ગંઠાઈ જવા. એટલે આપણને જ્યારે પણ કાંઈ પણ ઘા વાગે છે અને ત્યાં પછી હવે થોડીક ટાઈમ સુધી બ્લીડિંગ જોવા મળે છે, એટલે કે લોહી આપણા શરીરની બહાર વહેતું જોવા મળે છે, પછી અમુક ટાઈમ પછી શું થાય? એ લોહી ત્યાં ગઠ્ઠા સ્વરૂપે જામી જાય છે અને બહાર વહેતું અટકી જાય છે. એ કોના કારણે હોય છે? ફાઇબ્રિનોજનને કારણે. જે રુધિર રસમાં નિષ્ક્રિય સ્વરૂપે આવેલા હોય છે જ્યારે પણ આપણને ઘા વાગે છે ત્યારે આ ફાઇબ્રિનોજન સક્રિય થાય છે. એ આપણે જે આગળ ટોપિકમાં આગળ આવવાનું છે એનાથી આગળ પછી આલ્બ્યુમિન્સ જે આપણા શરીરમાં આશ્રુતિ નિયમન કરવાનું કાર્ય કરે છે. એટલે કે જરૂરી પોઝિટિવ આયનો અને નેગેટિવ આયનો એમની વચ્ચેનું બેલેન્સ રાખવાનું કાર્ય કોને મદદથી થાય? આલ્બ્યુમિન્સની મદદથી. એમના પછી ગ્લોબ્યુલિન્સ, નામને આધારે બધાને ખ્યાલ જ હશે, એ રોગ પ્રતિકારક ક્ષમતા પ્રોવાઈડ કરવાનું કાર્ય કરે છે. એટલે કે આપણા શરીરમાં રોગો સામે પ્રતિકાર રચવાનું અને પ્રતિકાર તંત્ર નિર્માણ કરવાનું કાર્ય કરે છે. બહારથી કદાચ કોઈ પણ આપણને બેક્ટેરિયા, વાયરસ, ફૂગનો ચેપ લાગે છે તો એની સામે આપણા શરીરને રક્ષણ આપવાનું કામ ગ્લોબ્યુલિન્સની મદદથી જોવા મળે છે. તો અહીંયા સુધી હતું રુધિર રસ. પહેલેથી આપણા શરીરના તમામ અંગોને, આપણા શરીરનો પાયાનો એકમ કોષ, તો આ કોષને જરૂરી ઓક્સિજન અને પોષક દ્રવ્યો પૂરા પાડવાનું અને કોષોમાંથી બહાર નીકળતા કાર્બન ડાયોક્સાઇડ અને બીજા ઉત્સર્ગ દ્રવ્યોને ત્યાંથી બહાર ધકેલવાનું કાર્ય માટે એક વિશિષ્ટ રચના મનુષ્ય દેહમાં આવેલી હોય છે. જે વિશિષ્ટ રચના એટલે રુધિર અને લસિકા. રુધિર અને લસિકાની મદદથી આ બધું જ કાર્ય કરવામાં આવે છે. તો એમાંથી આપણે પહેલા રુધિર સમજીએ. તો રુધિરમાં બે વસ્તુનું બનેલું હોય, એક તો પ્રવાહી તરીકે આધારક તરીકે શું આવેલું હોય? રુધિર રસ. અને બીજું ઘન સંગનિત પદાર્થ. રુધિર રસ 55% હશે જ્યારે ઘન સંગનિત પદાર્થો 45% હશે. એમાંથી પહેલા આપણે રુધિર રસ કમ્પ્લીટ કરીએ. તો કે રુધિર રસ કે જે 55% ભાગ છે એ પીળાશ પડતા રંગનો સ્નિગ્ધ પ્રવાહી હોય છે. સ્નિગ્ધ એટલે કે ઘટ દ્રવ્ય. અને એક રુધિર રસમાં 90-92% સુધી શું હોય? પાણી. અને 6-8% જેટલું પ્રોટીન આવેલું હોય છે. આ 6-8% જે પ્રોટીન આવેલું હશે એ પ્રોટીન ક્યાં હશે? ફાઇબ્રિનોજન, આલ્બ્યુમિન્સ, ગ્લોબ્યુલિન્સ. ફાઇબ્રિનોજન શું કાર્ય કરે? તો આપણા શરીરમાં રુધિરને જમાવવાનું અથવા તો ગંઠાઈ જવાનું કાર્ય કરે છે. એટલે જે કારકો નિષ્ક્રિય સ્વરૂપે, એટલે કે ફાઇબ્રિનોજન નિષ્ક્રિય સ્વરૂપે રુધિર રસમાં રહેલો હોય છે. આ સિવાયના બીજા પણ કેટલાય કારકો હોય છે પણ એ રુધિરમાં નિષ્ક્રિય સ્વરૂપે હોય છે. જ્યારે પણ આપણને કોઈ પણ ઘા વાગે છે ત્યારે એમાંથી બ્લીડિંગ જોવા મળે છે, એટલે કે લોહીનું વહેવું જોવા મળે છે.
હવે શરીરમાંથી બહાર લોહી વહી જતું હોય એ અમુક ટાઈમ પછી ત્યાં જામી જાય છે, એટલે ગઠા સ્વરૂપ જોવા મળે છે. એ જામી જવાનું કાર્ય કોને લીધે જોવા મળે? ફાઇબ્રિન. એનાથી આગળ આલ્બ્યુમિન, એ આપણા શરીરમાં આશ્રુતિ નિયમનનું કાર્ય કરે છે, એટલે કે ધનઆયનો અને ઋણઆયનોનું બેલેન્સ રાખવાનું કાર્ય કરતા હોય છે. એનાથી આગળ ગ્લોબ્યુલન્સ, જે આપણા શરીરને રોગ પ્રતિકારક તંત્ર નિર્માણ કરવાનું અથવા તો બહારથી આવતા રોગો સામે પ્રતિકારક રચવાનું કાર્ય કરે છે અને આપણા શરીરને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. આ જોયું આપણે પ્રોટીન. આ સિવાય એમાં કેટલાક આયનો પણ હોય છે. એ આયનો એટલે કેલ્શિયમ, મેગ્નેશિયમ, ક્લોરીન, બાયકાર્બોનેટ, આ ટાઈપના બધા જ આયનો એમાં જોવા મળે છે. આ સિવાય પણ એમાં ચરબી, કોલેસ્ટેરોલ, એ પણ સતત અને સતત રુધિરસમાં વહન પામતા હોય છે. તો આ બધું જ આપણે રુધિરસની બેઝિક વાત કરી. હવે એનાથી આગળ 55% ભાગ આપણે રુધિરનો કમ્પ્લીટ કરી ગયા છે. હવે બાકી વધેલો 45% ભાગ, ઘન સંગનિત પદાર્થો, આ ઘન સંગઠિત પદાર્થોમાં કેમનો સમાવેશ થાય છે? આરબીસી, ડબલ્યુબીસી અને ત્રાક કણોનો. આપણને બધાને ખ્યાલ જ છે, આરબીસી એટલે રેડ બ્લડ સેલ, રક્ત કણો, ડબલ્યુબીસી એટલે વ્હાઇટ બ્લડ સેલ, શ્વેત કણો, અને ત્રાક કણો તો ખ્યાલ જ છે, થ્રોમ્બોપ્લાસ્ટ જેમ કહેવામાં આવે છે. આ ઘન સંગઠિત પદાર્થો કેટલા ભાગમાં ગોઠવાયેલા હશે? 45%. કેટલા ભાગમાં ગોઠવાયેલા હશે? 45%. એમાં આપણે પહેલું લઈએ આરબીસી. નામને આધારે એમને બીજું શું કહેવાશે? રેડ બ્લડ સેલ. અથવા તો બીજું શું કહેવાશે એમને? ઇરિથ્રોસાઇટ. આ આરબીસી આપણા શરીરમાં મહત્વનો ભાગ ભજવે અને એ મહત્તમ સંખ્યામાં આપણા શરીરમાં આવેલા હોય છે. નોર્મલી વ્યક્તિની વાત કરીએ તો નોર્મલી વ્યક્તિમાં 5 થી લઈને 5.5 મિલિયન્સ પ્રતિ એમએમ ક્યુબમાં ગોઠવાયેલા હોય છે. એટલે આરબીસીનું પ્રમાણ આપણા શરીરની અંદર કેટલું હોય? 5 થી લઈને 5.5 મિલિયન સુધી. એટલે કે મહત્તમ સંખ્યામાં આરબીસી આપણા શરીરમાં ગોઠવાયેલા હશે. બીજો પોઈન્ટ, નામ પ્રમાણે જ એમનો રંગ કેવો હશે? લાલ. અને આ લાલ રંગ કોને કારણે હશે? તો કે એમાં રહેલા હિમોગ્લોબિનને કારણે. આ લાલ રંગ કોને કારણે હોય છે? એમાં પ્રેઝન્ટ રહેલા હિમોગ્લોબિનને કારણે. અને આ હિમોગ્લોબિનનું પ્રમાણ આપણા શરીરમાં દર 100 ml 10 થી 16 ગ્રામ જેટલું હોય છે. આ હિમોગ્લોબિનનું પ્રમાણ આપણા શરીરની અંદર કેટલું હોય? દર 100 ml રુધિરમાં 10 થી 16 ગ્રામ જેટલું હિમોગ્લોબિન રહેલું હોય છે. અને એ હિમોગ્લોબિનને લીધે આ આરબીસી એટલે કે રેડ બ્લડ સેલનો રંગ કેવો જોવા મળે? લાલ. હિમોગ્લોબિનનું એક મહત્વનું ઇમ્પોર્ટન્સ, એ ઓક્સિજન સાથે મહત્તમ રીતે બાઇન્ડ થવાની, કેમેસ્ટ્રીમાં પોઈન્ટ આવી ગયો હશે કે ઓક્સિજન સાથે સંયોજાવાની ક્ષમતા સૌથી વધારે કોણ ધરાવે? હિમોગ્લોબિન. આને લીધે આરબીસી છે એ ઓક્સિજન એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકે. આરબીસી ઓક્સિજન એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકે એટલે કે રુધિર આ હિમોગ્લોબિનની મદદથી હૃદયમાં ફેફસામાંથી ઓક્સિજન લઈને આપણા શરીરના તમામ અંગો સુધી પહોંચાડે છે. કમ્પ્લીટ અહીં સુધી. બીજો પોઈન્ટ, એ કોષ કેન્દ્ર વિહીન હોય છે. આરબીસી કેવા હોય છે?
કોષકેન્દ્ર વિહીન, જેમનો શેપ દ્વિઅંતર્ગોળ જેવો હોય છે. કેવો હોય છે? દ્વિઅંતર્ગોળ. પહેલેથી વાત કરી આરબીસી, જેમનો બીજું શું કહેવાશે? રેડ બ્લડ સેલ અથવા તો ઇરિથ્રોસાઇટ, જે મહત્તમ સંખ્યામાં આપણા શરીરની અંદર ગોઠવાયેલા છે. કેટલા હશે? 5 થી લઈને 5.5 મિલિયન સુધી. અને એમનો રંગ કેવો હશે? લાલ. કોને કારણે હશે? હિમોગ્લોબિનને કારણે. અને હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું હશે? તો કે દર 100 ml રુધિરમાં 10 થી 16 ગ્રામ જેટલું હિમોગ્લોબિન રહેલું હોય છે. હવે આ હિમોગ્લોબિનની એક વિશેષતા એ છે કે એ ઓક્સિજન સાથે મહત્તમ રીતે બાઇન્ડ થઈ શકે છે, એટલે કે સંયોજાઈ શકે છે, અને એની મદદથી ઓક્સિજનને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકે. હવે કોષ કેન્દ્રની વાત કરીએ તો આરબીસી કેવા હોય છે? કોષ કેન્દ્ર વિહીન, અને શેપમાં કેવા હોય છે? એ દ્વિઅંતર્ગોળ. અને એનો જીવનકાળની વાત કરીએ તો આરબીસીનો જીવનકાળ 120 દિવસનો હોય છે. 120 દિવસ પછી એ બરોડની અંદર, જે આપણા શરીરમાં જઠરની બાજુમાં ગોઠવાયેલું અંગ છે, એ બરોડની અંદર આ આરબીસી નાશ પામતા હોય છે. એને લીધે આ બરોડને શું કહેવાશે? આરબીસીનું કબ્રસ્થાન. શું કહેવાશે આ બરોડને? આરબીસીનું કબ્રસ્થાન. તો અહીંયા સુધી આવશે રેડ બ્લડ સેલ, એટલે કે આરબીસી કમ્પ્લીટ અહીંયા સુધી બધાને. હવે એનાથી આપણે આગળ વધશું. એ પહેલા આપણે આરબીસીનું ઉત્પત્તિ જોઈ લઈએ. તો આરબીસીનું નિર્માણ લાલ અસ્થિ મજ્જામાં થાય છે. આરબીસીનું નિર્માણ ક્યાં થાય છે? લાલ અસ્થિ મજ્જા. એ લાલ અસ્થિ મજ્જા ક્યાં આવેલી હોય એ આપણે જોઈએ. તો આપણા શરીરમાં જાંઘનો ભાગ, એટલે કે પેટની નીચે પગનું સ્ટાર્ટિંગ થતું હોય, એ જાંઘના ભાગનું જે હાડકું હશે, એ હાડકાની પોલાણમાં મહત્તમ સંખ્યામાં અસ્થિ મજ્જા આવેલી હોય છે. હાડકાના પોલાણ, એ અસ્થિ મજ્જા બે ટાઈપની હોય છે. એક લાલ અને બીજી હશે પીળી અસ્થિ મજ્જા. આ લાલ અસ્થિ મજ્જા હાડકાના ટોચના ભાગે ગોઠવાયેલા હશે, જે તમને આ ફિગરમાં જોવા મળે છે. લાલ અસ્થિ મજ્જા ક્યાં હશે? હાડકાના ટોચના ભાગમાં. જ્યારે પીળી અસ્થિ મજ્જા ક્યાં હશે? હાડકાના મધ્ય ભાગમાં. કમ્પ્લીટ અહીં સુધી બધાને? હવે લાલ અસ્થિ મજ્જા જે હાડકાના ટોચના ભાગમાં આવેલી છે, એ શું કામ કરે? તો કે આપણા શરીરમાં રુધિરના ઘન સંગ્રહિત પદાર્થો, એટલે કે આરબીસી, ડબલ્યુબીસી, ત્રાક કણો, એ બધાનું નિર્માણ કરવા થવાનું મેન કાર્ય કોની મદદથી થાય? લાલ અસ્થિ મજ્જાની મદદ, હાડકામાં પોલાણમાં આવેલું એમની મદદથી. જ્યારે પીળી અસ્થિ મજ્જા એ શું કાર્ય કરે? કે અમુક ટાઈમે જે દરમિયાન આપણા શરીરમાં પૂરતું રુધિર હોવું જોઈએ, એ રુધિર પૂરતા પ્રમાણમાં ન હોય, એક્સિડન્ટને લીધે ક્યારેક રુધિર નાશ પામે છે, અથવા તો કાંઈ પણ બ્લીડિંગને લીધે રુધિરનું પ્રમાણ ઘટી જાય છે, તો એ દરમિયાન આપણા શરીરમાં મહત્તમ રુધિરની જરૂરિયાત હોય છે, ત્યારે આ લાલ અસ્થિ મજ્જા મહત્તમ સંખ્યામાં રુધિરનું નિર્માણ કરે છે, એટલે કે આરબીસી, ડબલ્યુબીસી, ત્રાક કણોનું નિર્માણ કરે છે. પરંતુ એ મહત્તમ સંખ્યામાં નિર્માણ કરવા છતાં પણ જો આ રુધિરનું પ્રમાણ ઓછું પડતું હોય, તો એ દરમિયાન શું થાય? આ જે પીળી અસ્થિ મજ્જા છે એ કોને કઈ બનેલી હોય? ચરબી અને કોલેસ્ટ્રોલની. એ પીળી અસ્થિ મજ્જા, એક ટાઈપનું ફેટ, ચરબી, એ લાલ અસ્થિ મજ્જામાં કન્વર્ટ થઈ જાય, અને આ રુધિરનું સતત અને સતત નિર્માણ થવાની પ્રોસેસને વધારે ઝડપી બનાવે છે. આ હતી ખાસિયત લાલ અને પીળી અસ્થિ મજ્જાની. તો ધ્યાનમાં આવી ગયું, આરબીસી, ડબલ્યુબીસી કે ત્રાક કણો ક્યાંથી નિર્માણ પામે છે? લાલ અસ્થિ મજ્જામાંથી, જે ક્યાં આવેલી હોય છે? હાડકાના વચ્ચેના પોલાણમાં. તો આગળ પોઈન્ટ ભણાઈ, આરબીસી ક્યાંથી નિર્માણ પામશે? લાલ અસ્થિ મજ્જામાંથી. અહીંયા સુધી હતું આરબીસી. હવે આવે છે ડબલ્યુબીસી, વ્હાઇટ બ્લડ સેલ. શું કહેવાશે અમને? વ્હાઇટ બ્લડ સેલ અથવા તો લ્યુકોસાઇટ. બીજું એમનું શું નામ છે?
લ્યુકોસાઇટ અથવા તો શ્વેત કણો. નામને આધારે શ્વેત કણો, ટૂંકમાં આરબીસીમાં હિમોગ્લોબિન ગેરહાજર હોય છે. આરબીસીમાં હિમોગ્લોબિન કેવું હશે? ગેરહાજર. હિમોગ્લોબિન ગેરહાજર હોવાને લીધે ડબલ્યુબીસીમાં હિમોગ્લોબિન કેવું હશે? ગેરહાજર. ડબલ્યુબીસીમાં હિમોગ્લોબિન ગેરહાજર હોવાને લીધે એ રંગવિહીન કહી શકાય. કાંઈ પણ રંગ ન હોવાને લીધે એમનું શું નામ પાડ્યું છે? શ્વેત કણો. ઈ ડબલ્યુબીસી આમ કણિકાયુક્ત હોય, મીન્સ કે ડબલ્યુબીસી કોષ કેન્દ્રયુક્ત અને કણિકામય રચના ધરાવતા હોય છે. આ કણિકામય રચનાને આધારે ડબલ્યુબીસીના કેટલાક ટાઈપ પડે છે. ઈ પહેલા ડબલ્યુબીસી અલ્પજીવી હોય છે, એટલે થોડોક સમય પૂરતા જીવંત રહેતા હોય છે, અને કણિકાઓ હાજરી અને ગેરહાજરીને આધારે ડબલ્યુબીસીના અલગ અલગ પાંચ ટાઈપ પડે છે. પાંચ ટાઈપમાં પહેલું આવશે ન્યુટ્રોફિલ્સ, બીજું બેન્ઝોફિલ્સ, ત્રીજું ઇઓસિનોફિલ્સ, આ બધા જ કણિકાયુક્ત ડબલ્યુબીસી છે. કણિકાયુક્ત એટલે કે એના કોષરસમાં કણિકાયુક્ત રચના આવેલી હોય છે, એને લીધે એને કેવા કેવા છે? કણિકાયુક્ત ડબલ્યુબીસી. કેટલા ટાઈપ પડે છે? ત્રણ, ન્યુટ્રોફિલ્સ, બેન્ઝોફિલ્સ અને ઇઓસિનોફિલ્સ. આ સિવાયના બે ટાઈપ જે કણિકા વિહીન હોય છે, કે જેમના કોષ રસમાં કણિકાઓ આવેલી હોતી નથી, એ ટાઈપના મોનોસાઇટ્સ અને પાંચમું લસિકા કણો. કમ્પ્લીટ અહીં સુધી અત્યારે આપણે ભણી રહ્યા છે ડબલ્યુબીસી, વ્હાઇટ બ્લડ સેલ, જેમને બીજું કેવા છે? લ્યુકોસાઇટ અથવા તો શ્વેત કણો. આ ડબલ્યુબીસીમાં હિમોગ્લોબિન ગેરહાજર હોય છે, એને લીધે એમાં કાંઈ પણ રંગ જોવા મળતા નથી, એટલે એમને કેવા છે? રંગવિહીન. રંગવિહીન હોય એટલે એમને કેવા કહેવાય છે? શ્વેત કણો. એટલે શ્વેત કણોનું નામ કેના આધારે જોવા મળ્યું? કે ડબલ્યુબીસીમાં હિમોગ્લોબિન ગેરહાજર હોવાને લીધે એ કાંઈ પણ રંગ ધરાવતા નથી. હવે એ હિમોગ્લોબિન અલ્પજીવી હોય છે, એટલે ઓછા પ્રમાણમાં જીવંત રહેતા હોય છે. એ હિમોગ્લોબિન કણિકાઓ એમના કોષ રસમાં હાજર હોય છે. હવે એને આધારે ડબલ્યુબીસીના અલગ અલગ પાંચ ટાઈપ પડે છે. જે કોષોના કોષ રસમાં કણિકાઓ હાજર હોય છે એમને કેવા છે? કણિકાયુક્ત ડબલ્યુબીસી. જે કોષોના કોષ રસમાં કણિકાઓ ગેરહાજર હશે એમને કેવા છે? કણિકાવિહીન. તો કણિકાયુક્ત ડબલ્યુબીસીમાં કેટલો ટાઈપ પડે છે? ન્યુટ્રોફિલ, બેન્ઝોફિલ્સ અને ઇઓસિનોફિલ્સ. જ્યારે કણિકાવિહીનમાં બે ટાઈપ પડે, મોનોસાઇટ્સ અને લસિકા કણો, અથવા તેમને બીજું કેવા છે? લિમ્ફોસાઇટ્સ. આ ડબલ્યુબીસીનું પ્રમાણ આપણા શરીરની અંદર ઓછા પ્રમાણમાં હોય છે, એટલે કે 6000 થી લઈને 8000 પર એમએમ ક્યુબમાં. રુધિરમાં ઘન સંગનિત પદાર્થો ડબલ્યુબીસી, આરબીસી અને ત્રાક કણો આવેલા હોય છે. એમાં આરબીસીનું પ્રમાણ મહત્તમ સંખ્યામાં હોય. દરેક વ્યક્તિમાં કેટલું હોય? 5 થી લઈને 5.5 મિલિયન સુધી. એની કમ્પેરિઝનમાં ડબલ્યુબીસીનું પ્રમાણ કેટલું હોય છે? 6000 થી લઈને 8000 એમએમ ક્યુબ સુધી. અહીં સુધી બધાને કમ્પ્લીટ હશે. ન્યુટ્રોફિલ્સ, બેન્ઝોફિલ્સ, ઇઓસિનોફિલ્સ, મોનોસાઇટ ને લિમ્ફોસાઇટ્સ, અહીં સુધી બધાને કમ્પ્લીટ.
હવે આનું પ્રમાણ જોઈ લો. સૌથી વધારે પ્રમાણમાં ન્યુટ્રોફિલ્સ એટલે કે તટસ્થ કણો આવેલા હોય છે અને એમનું પ્રમાણ હોય છે 60 થી 65. ન્યુટ્રોફિલ્સ એટલે કે તટસ્થ કણો એમનું પ્રમાણ કેટલું હોય છે? 60 થી 65% જેટલું. એના પછી બીજું બેન્ઝોફિલ્સ, જેને બીજું કેવા છે અલ્કરાગીકરણ, એમનું પ્રમાણ હોય છે 0.5 થી 1% જેટલું. એમના પછી ઇઓસિનોફિલ્સ, જેને કેવા છે અમ્લરાગીકરણ, જેમનું પ્રમાણ હશે 0 થી 2% સુધી. કમ્પ્લીટ આવી સુધી બધાને? એના પછી મોનોસાઇટ અને લિમ્ફોસાઇટ આવે છે. એમાં મોનોસાઇટ જેને કેવા છે એક કેન્દ્રીય કણો, એ એક કેન્દ્રીય કણોનું પ્રમાણ કેટલું હશે? 6 થી 8% જે. અને આ સિવાયના આવે છે લિમ્ફોસાઇટ એટલે કે લસિકા કણો, જેમનું પ્રમાણ હશે 20 થી 25% જે. કેટલું હશે એમનું પ્રમાણ? 20 થી 25% પ્રમાણ. ચાલો હવે આ બધાનું અલગ અલગ ઇમ્પોર્ટન્સ છે. દાખલા તરીકે ન્યુટ્રોફિલ્સ છે તટસ્થ કણો, એક આ પહેલા નંબર નું, અને બીજું મોનોસાઇટ ચોથા નંબર નું, એક કેન્દ્રીય કણ 60 થી 65% અને 6 થી 8%. આ બંનેનું મેન કાર્ય સેમ હશે. શું હશે? ભક્ષણ કરવાનું. શું કાર્ય છે એમનું મેન? ભક્ષણ કરવાનું. એટલે આપણા શરીરની અંદર બહારથી આવનારા કોઈ પણ ઝેરી પદાર્થો, બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, આવા કોઈ પણ રોગો, એ બધાને સામે આપણા શરીરને રક્ષણ કરવાનું કાર્ય કરે છે. અને એ જે બહારથી આવવાનો પદાર્થ છે એનું ભક્ષણ કરવાનું કાર્ય આ ન્યુટ્રોફિલ્સ એટલે કે તટસ્થ કણો અને મોનોસાઇટની મદદથી જોવા મળે છે. એમના પછી બેન્ઝોફિલ્સ. બેન્ઝોફિલ્સમાં 3 પ્રકારના કેમિકલ આવેલા હોય, હિસ્ટેમાઇન, સેરેટોનિન અને ઇપેરિન. આ ત્રણે આપણા શરીરમાં સોજો અપાવવાનું કાર્ય કરે છે. કોઈ પણ જગ્યાએ ઘા વાગે છે, અમુક ટાઈમ પછી ઘા વાગે એટલે બ્લીડિંગ જોવા મળે, એ બ્લીડિંગ અમુક ટાઈમ પછી બંધ થઈ જાય છે. બંધ થઈ ગયું એટલું નહીં, પણ તે જગ્યાએ પછી આપણને રુધિરનો ગઠ્ઠો એટલે કે સોજો જોવા મળે. એ સોજો કોને લીધે જોવા મળે? બેન્ઝોફિલ્સ. કોને લીધે જોવા મળે છે? બેન્ઝોફિલ્સ. એ અમુક કેમિકલ હિસ્ટેમાઇન, ઇપેરિન અને સેરોટોનિનનો સ્ત્રાવ કરે છે, એને લીધે આપણને જ્યાં ઘા વાગે છે ત્યાં શું જોવા મળે? સોજો. તો જ્યાં ઘા વાગે ત્યાં સોજો અપાવવાનું કાર્ય કોને મદદથી થાય? બેન્ઝોફિલ્સની મદદ. એના પછી આવે ઇઓસિનોફિલ્સ, જેનું પણ સેમ જ કાર્ય કે આપણા શરીરને રક્ષણ આપવાનું અને બહારથી આવવાવાળા પદાર્થો હશે એમનું નાશ કરવાનું કાર્ય કરે છે. ઇઓસિનોફિલ્સ. કમ્પ્લીટ અહીં સુધી? એક બાકી રહ્યું, એ કોણ? લસિકા કણો, લિમ્ફોસાઇટ, જે શું કાર્ય કરે? બે પ્રકારના લસિકા કણો આપણા શરીરમાં આવેલા હોય, એક બી કોષો અને એક ટી કોષો. આ બી કોષો અને ટી કોષો બને આપણા શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાનું કાર્ય કરે છે. આ ટી કોષો એને હેલ્પર સેલ કહી શકાય. એ શું કરે? તો કે બી કોષોને ઉત્પાદનમાં મદદ કરવાનું કામ કરે. અને બી કોષો શું કામ કરે? આપણા શરીરમાં સ્મૃતિ બનાવવાનું કાર્ય કરે. કોરોના વાયરસ અત્યારે બધાને ખ્યાલ છે, બહુ ચાલે છે. આ રોગમાં આપણે વેક્સિન કોરોના વાયરસને લીધી હશે, તો વેક્સિનનું મેન શું કાર્ય હોય? વેક્સિન એટલે કે કોરોના વાયરસને નિષ્ક્રિય સ્વરૂપે આપણા શરીરની અંદર દાખલ કરવામાં આવે વેક્સિનની મદદથી. તો આપણા શરીર આ બહારથી આવવાના પદાર્થ સામે લડત આપવાનું કાર્ય કરે છે. એ કોણ? તો કે મોનોસાઇટ અને ન્યુટ્રોફિલ્સ. એ શું કાર્ય કરે છે? તો કે આ બહારથી આવવાનો ચેપ એટલે કે વાયરસ, બેક્ટેરિયા, કાંઈ પણ, એ કયો હતો? તો કે કોરોના. બહારથી આપણે વેક્સિન સ્વરૂપે આપણા શરીરમાં દાખલ કર્યો છે, તો એની સામે એને લડત આપે અને એનો નાશ કરવાનું કાર્ય કરે. યાદ રાખજો, જો એ સક્રિય હશે અને
આ મોનોસાઇટ્સ અને ન્યુટ્રોફિલ્સ એ જે કોષો છે એના કરતાં વધુ શક્તિશાળી હશે, તો એ મોનોસાઇટ અને લિમ્ફોસાઇટના તટસ્થકણોના કોષો છે એનો નાશ કરી નાખશે, એટલે વેક્સિનમાં એ નિષ્ક્રિય સ્વરૂપે અપાય છે. એટલે એ એક્ટિવ નહીં હોય પણ આ બંને એના પ્રતિ એક્ટિવ થઈને એમનો નાશ કરી નાખે છે. એ એમનો નાશ કરે છે ભારતીય વારો નિષ્ક્રિય સ્વરૂપે કોરોના વાયરસ છે. આ સ્મૃતિ આ બી કોષોની મદદથી બને છે જે ક્યાં આવેલા હોય લિમ્ફોસાઇટમાં. આ સ્મૃતિ બની ગઈ છે એટલે એ સ્મૃતિને આધારે ઈ ટાઈપના પ્રોટીન આપણા શરીરની અંદર નિર્માણ કરશે, જે પ્રોટીન રુધિર રસમાં જમા થશે. એટલે ભવિષ્યમાં જ્યારે ઓરિજિનલ કોરોના વાયરસ સક્રિય સ્વરૂપે આપણા શરીરમાં દાખલ થાય છે તો ઓલરેડી એની સ્મૃતિ બનેલી હોય છે, એમના પ્રોટીન બનેલા હોય છે, એટલે એ એમનો નાશ કરી શકે છે. એને લીધે કોરોના વાયરસની ભવિષ્યમાં આપણને અસર જોવા મળે નહીં. અને આ ટી કોષો હેલ્પર સેલ છે, એ આ બી કોષોને ના નિર્માણમાં બી કોષોના ઉત્પાદનમાં મદદ કરે છે અને બી કોષો મહત્તમ સંખ્યામાં આપણા શરીરમાં નિર્માણ પામી શકે. એ કામ આ ટી કોષો દ્વારા થાય છે. તો આ હતું WBC અને એના અલગ અલગ કોષ કમ્પ્લીટ અહીં સુધી. એ પહેલાં આપણે જઈએ WBCમાં 5 ટાઈપના કોષો જોવા મળે. એક મોનોસાઇટ આપણે જોયું, બીજું લિમ્ફોસાઇટ એ પણ જોયું, ત્રીજું ન્યુટ્રોફિલ્સ, ઇઓસિનોફિલ્સ અને બેન્જોફિલ્સ. જો ફિગર ઉપરથી આપણને દેખાય છે આ મોનોસાઇટ અને લિમ્ફોસાઇટ આ બંને ભાગ એ કેવા છે, કણિકા વિહીન ટાઈપ. કેવા હશે? કણિકા વિહીન. કેવા હશે? કણિકા વિહીન. જ્યારે બાકી બધાય છે એ કણિકાયુક્ત હશે. તો કણિકાવિહીન અને કણિકાયુક્ત WBCના અલગ અલગ 5 ટાઈપ. આ સિવાયના RBC અને હજી એક આપણે ટોપિક ભણવાના છે ત્રાક કણો, એમને કહેવાય છે પ્લેટેલેટ્સ અથવા તો થ્રોમ્બોસાઇટ્સ. કમ્પ્લીટ. તો આ ટાઈપના કોષો આપણા શરીરની અંદર જોવા મળે છે. ક્લિયરલી એકવાર જોઈ લો, પેલા બંને છે એ WBC પણ કેવા? કણિકા વિહીન. બાકીના ત્રણ કોષો છે એ કેવા છે? કણિકાયુક્ત. એના પછી ઇરિથ્રોસાઇટ એટલે કે RBC એ આપણે ભણી ગયા, અને પ્લેટેલેટ જે આપણે આના પછી ટોપિક ભણવાના છે. કમ્પ્લીટ અહીં સુધી. હવે છેલ્લો બાકી રહ્યો ટોપિક ત્રાક કણો. અથવા તો પ્લેટેલેટ્સ. અથવા તો થ્રોમ્બોસાઇટ્સ. આ ત્રાક કણો આપણા શરીરની અંદર 150,000 થી લઈને 300,000 સુધી પર એમએમ ક્યુબમાં આપણા શરીરની અંદર ગોઠવાયેલા હશે. કેટલા હશે? 150,000 થી લઈને 300,000 સુધી. અને ત્રાક કણોનું મેઇન કાર્ય શું? તો કે આપણા શરીરની અંદર રુધિરનું ગંઠાઈ જવાની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે જે દરમિયાન ઘા વાગે છે એ દરમિયાન આ ત્રાક કણો એક્ટિવ થશે, સક્રિય થશે અને એ ત્યાં પહોંચીને રુધિરને આપણા શરીરની બહાર વહી જતું અટકાવે છે. આ ત્રાક કણો આપણા શરીરમાં અસ્થિ મજ્જામાંથી જ, લાલ અસ્થિ મજ્જામાંથી, પણ સ્પેશિયલ પ્રકારના કોષો મેગાકેરિયોસાઇટ્સ એટલે કે લાલ અસ્થિ મજ્જામાંથી RBC WBC અને બીજું મેગાકેરિયોસાઇટ્સ નામના મોટા કોષોનું ઉત્પાદન થતું હોય જથ્થા, એ મેગાકેરિયોસાઇટ્સના નાના નાના ખંડોમાં વિભાજિત થાય એ એટલે પ્લેટેલેટ્સ અથવા તો ત્રાક કણો અથવા તો થ્રોમ્બોસાઇટ્સ. એટલે મેગાકેરિયોસાઇટ નામના કોષ કે જે અસ્થિ મજ્જામાંથી નિર્માણ પામે એમાંથી આ ત્રાક કણોનું નિર્માણ થતું હોય છે અને જે આપણા શરીરમાં રુધિરના ગંઠાઈ જવા સાથે સંકળાયેલા છે. તો આ સુધી આપણે જોયું રુધિરના અલગ અલગ પાર્ટ્સ. એના પછી હવેનો ટોપિક આવે છે રુધિર જૂથ.
જે આપણે એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરશું. એ પહેલા આપણે હજી એકવાર પહેલેથી જોઈ લઈએ આજે જે કમ્પ્લીટ કર્યું. પહેલા તો આપણે શું જોયું, તો કે ચાર રોગો, હૃદય સંકલિત ખામીઓ ચાર હતા. એમાંથી પહેલું કયું હતું? હાઇપરટેન્શન. હાઇપરટેન્શન એટલે કે ઉચ્ચ રુધિર દાબ અથવા તો રુધિરનું દબાણ. હવે નોર્મલ વ્યક્તિમાં રુધિરનું દબાણ કેટલું હોય છે? 120 થી લઈને 80 mmHg. 120 સિસ્ટોલિક હોય છે, 80 ડાયસ્ટોલિક રુધિરનું દબાણ હોય છે. આ રુધિરનું દબાણ નોર્મલ વ્યક્તિઓમાં 120 થી 80 હોય છે. એ રુધિરનું દબાણ જો વધીને 140 અથવા તો 90 થી વધશે તો એમને કહેવાશે હાઇપરટેન્શન અથવા તો ઊંચું રુધિર દાબ. હવે કોઈ પણ પેશન્ટમાં સતત અને સતત જો હાઇપરટેન્શન જોવા મળે એટલે કે ઊંચું રુધિર દાબ જોવા મળે તો એ પેશન્ટના મહત્વપૂર્ણ અંગ જેવા કે મગજ અને મૂત્રપિંડ એ બંને નાશ પામશે. આ પહેલો રોગ. એના પછી બીજો રોગ સીએડી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોરોનરી આર્ટરી ડિસીઝ, હૃદ ધમની રોગ. આર્ટરી એટલે શું થશે? ધમની. આ રોગમાં શું થાય? તો કે હૃદયની દિવાલમાં આવેલી ધમનીઓના પોલાણમાં કેલ્શિયમ, ચરબી, કોલેસ્ટેરોલ અથવા તો તંતુમય પેશીનો જથ્થો ભેગો થશે. એને લીધે ધમનીઓનું પોલાણ સાંકડું થઈ જશે. એ ધમનીઓનું પોલાણ સાંકડું થઈ જાય એક ટાઈમ એવું આવે કે એ ધમની ત્યાંથી બ્લોક થઈ જશે અને ત્યાંથી રુધિર કદાચ આગળ વહન પણ ન પામી શકે. તો આને લીધે હૃદયમાં પૂરતા પ્રમાણમાં રુધિર ટ્રાન્સફર થઈ શકતું નથી અથવા તો હૃદયને લીધે કોઈ પણ અંગમાં કે ધમની દ્વારા બીજા અંગમાં જે રુધિર જવું જોઈએ યોગ્ય પ્રમાણમાં જતું નથી. તો આ ટાઈપને લીધે એ જે પણ અંગ અથવા તો હૃદય હશે એમાં ખામી સર્જાય, જેને કહેવાશે કોરોનરી આર્ટરી ડિસીઝ CAD. એનાથી આગળ ત્રીજો રોગ એન્જાઇના અથવા તો બીજું એમને શું કહેવાશે? એન્જાઇના પેક્ટોરિસ. આ રોગમાં શું જોવા મળે? તો કે હૃદયની સપાટી ઉપર આવેલા સ્નાયુઓ જેમને શું કહેવાય? હૃદય સ્નાયુ, જે સતત કાર્યશીલ હોય છે એ ક્યારેય શ્રમિત થતા નથી, એ એમને લાક્ષણિકતા છે. તો એ સતત કાર્યશીલ હોય છે તો એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન રેગ્યુલર પ્રમાણમાં મળતો રહેવો જરૂરી છે. પણ કેટલીક વખત એવું થાય છે કે એમને ઓક્સિજનનો જથ્થો જે પૂરતો પ્રમાણમાં જોઈએ એ મળી શકતો નથી, એને લીધે એમને સતત છાતીમાં દુખાવો ઉત્પન્ન થાય છે, જેમને કહેવાશે એન્જાઇના પેક્ટોરિસ રોગ. એનાથી આગળ ચોથો રોગ હાર્ટ ફેલિયર. હાર્ટ ફેલિયર એટલે કે નામને આધારે હૃદયની કાર્યક્ષમતા જે 1 મિનિટમાં 5 લિટર રુધિરને હૃદયની બહાર ધકેલવાની છે એ કાર્યક્ષમતા ધીમે ધીમે ઘટી જશે, જેને લીધે આપણા શરીરના અંગોમાં પૂરતા પ્રમાણમાં રુધિરનું વહન જોવા મળતું નથી. તો આ ટાઈપના રોગને શું કહેવાશે? હાર્ટ ફેલિયર. આમાં મેં તમને કીધું હતું કે એક વાત ખાસ નોંધ લેવી, હાર્ટ ફેલિયર વસ્તુ અલગ છે અને હાર્ટ એટેક વસ્તુ અલગ છે. હાર્ટ એટેકમાં હૃદય બંધ થઈ જાય છે, હાર્ટ ફેલિયરમાં ખાલી એમની કાર્યક્ષમતા ધીમે ધીમે ઘટતી જાય છે. અને નામને આધારે આ મોસ્ટ ઓફ મધ્યમ વર્ગ અને એનાથી વધારે વૃદ્ધ અવસ્થાવાળા વ્યક્તિઓમાં જ જોવા મળે છે. પછી મેન કે આપણા શરીરની રચના કઈ રીતે ગોઠવાયેલી, પાયાનો એકમ કોષ, કોષનો સમૂહ ભેગો થઈને પેશી, પેશીનો સમૂહ ભેગો થઈને અંગ, પછી અંગતંત્ર અને મનુષ્ય દેહ. તો આપણા પાયાનો એકમ કોષમાં જરૂરી પોષક દ્રવ્યો અને ઓક્સિજન મળતા રહેવા જરૂરી છે અને એમાંથી ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ અને હાનિકારક પદાર્થો ત્યાંથી બહાર નીકળતા રહેવા જરૂરી છે. આ માટેની વિશિષ્ટ રચના મનુષ્યમાં ગોઠવાયેલી છે. એ કોની મદદથી થાય? રુધિર અને લસિકાઓની મદદ. એમાંથી પહેલા આપણે રુધિર સ્ટાર્ટ કરીએ. રુધિર મેન બે વસ્તુનું બનેલું હોય, એક તો પ્રવાહી આધારક તરીકે રુધિર રસ અને એમાં બીજું ઘન સંગઠિત પદાર્થો રહેલા હોય છે. રુધિર રસનું પ્રમાણ હોય છે 55%, ઘન સંગઠિત પદાર્થનું પ્રમાણ હોય છે 45%. હવે રુધિર રસની વાત કરીએ તો રુધિર રસ પીળાસ્પટ્ટુ સિગ્ધ પ્રવાહી છે, એટલે પીળા રંગનું ઘટ પ્રવાહી હોય છે, જેમાં પાણીનું પ્રમાણ હોય છે 90-92% અને પ્રોટીન હોય છે 6-8% જેટલા. અને આ સિવાય કેટલાક આયનો કેલ્શિયમ, મેગ્નેશિયમ ક્લોરિન અને બાયકાર્બોનેટ જેવા આયનો પણ હોયેલા છે. એ સિવાય ચરબી, કોલેસ્ટેરોલ એ પણ એની અંદર જોવા મળે છે. હવે આ 6-8% પ્રોટીન હોય છે, એમાં આવે છે ફાઇબ્રિનોજન, આલ્બ્યુમિન્સ અને ગ્લોબ્યુલિન્સ. ફાઇબ્રિનોજન લોહી જામી જવા માટે, ગંઠાઈ જવાનું કાર્ય માટે પ્રેરે છે, જે નિષ્ક્રિય સ્વરૂપે રુધિર રસમાં હોય છે. જ્યારે પણ આપણને ઘા વાગે છે ત્યારે એ સક્રિય થાય છે. આ સિવાય આલ્બ્યુમિન્સ પણ હોય છે, જે આશ્રુતિ નિયમનનું કાર્ય કરે છે, અને ગ્લોબ્યુલિન્સ હોય જે રોગ પ્રતિકારક ક્ષમતા સાથે સંકળાયેલા હોય છે.
હવે ઘન સંગંધિત પદાર્થો કેટલા હોય છે 45% જેટલા જેમાં શેનો એનો સમાવેશ થાય આરબીસી ડબલ્યુબીસી અને ત્રાકણ એમાં પહેલા આપણે આરબીસી જોઈએ આરબીસી એટલે રેડ બ્લડ સેલ અથવા તો ઇરિથ્રોસાઇટ અથવા તો અમને શું કહેવાય છે લાલ રંગના કણ આરબીસી છે એ નામને આધારે જ કેવા રંગ હશે લાલ રંગ એ લાલ રંગ કોને કારણે હોય છે હિમોગ્લોબિનને કારણે અને હિમોગ્લોબિનનું પ્રમાણ દર 100 ml રુધિરમાં 10-16 ગ્રામ જેટલું હોય છે અને આ જે પણ આરબીસી છે આપણા શરીરમાં 5 થી લઈને 5.5 મિલિયન જેટલા ગોઠવાયેલા હોય છે જે કેવા હશે કોષ કેન્દ્ર વિહીન અને દેખાવે કેવા હોય છે દ્વિઅંતર્ગોળ દ્વિઅંતર્ગોળ એટલે રકાબીની જેમ ખાંચ પડે છે એ રીતે ખાંચયુક્ત હશે વચ્ચેના ભાગમાં એમનો જીવનકાળ કેટલો હોય છે 120 દિવસનો અને એ પછી એ મૃત્યુ પામે કેવા મૃત્યુ પામે છે બરોળમાં એટલે બરોળને શું કહેવાય છે આરબીસી નું કબ્રસ્થાન અને જે આરબીસી ક્યાંથી ઉત્પન્ન થશે લાલ અસ્થિ મજ્જામાંથી ક્યાંથી ઉત્પન્ન થાય છે લાલ અસ્થિ મજ્જામાંથી એનાથી આગળ અસ્થિ મજ્જા વિશે ભણ્યા જાંઘના હાડકાના મધ્ય ભાગના પોલાણમાં અસ્થિ મજ્જા આવેલી હશે જે બે ટાઈપની હોય લાલ અને પીળા રંગની લાલ રંગની અસ્થિ મજ્જા હશે એ રુધિરના ઘન સંગંધિત પદાર્થો ક્યાં ક્યાં આરબીસી ડબલ્યુબીસી અને ત્રાકણોનું નિર્માણ કરે છે જ્યારે પીળી અસ્થિ મજ્જા છે એ એવી પરિસ્થિતિ કે જે દરમિયાન આપણા શરીરમાં લોહીની ટકાવારી ઘટી જાય છે ત્યારે આ પીળી અસ્થિ મજ્જા કેમાં કન્વર્ટ થઈ જાય છે લાલ અસ્થિ મજ્જામાં અને લોહીનું નિર્માણ એટલે કે રક્તકણો આરબીસી ડબલ્યુબીસી નું નિર્માણ વધારી દેશે એનાથી આગળ હવે ડબલ્યુબીસી વ્હાઇટ બ્લડ છે જેમાં જેને બીજું નામ કહેવાય છે લ્યુકોસાઇટ અથવા તો શ્વેતકણ શ્વેતકણો નામ શું કામે પડ્યું કારણ કે ડબલ્યુબીસી માં હિમોગ્લોબિન ગેરહાજર હોય છે એને લીધે ડબલ્યુબીસી કેવા હોય છે રંગવિહીન રંગવિહીન હોય એટલે અમને શું કીધું શ્વેતકણો જેનું જીવનકાળ કેવો હોય છે અલ્પજીવી એટલે ટૂંકા સમય પૂરતા જીવતા હોય છે અને એમનું પ્રમાણ આપણા શરીરમાં કેટલું હોય છે 6000 થી લઈને 8000 પર mm³ અને આ ડબલ્યુબીસી પોતાના કોષ રસમાં કેટલીક કણિકાયુક્ત રચના ધરાવે છે આ કણિકાઓના આધારે એના બે ટાઈપ પડે છે કણિકાયુક્ત ડબલ્યુબીસી અને કણિકા વિહીન કોષ કણિકાયુક્ત કોષોમાં કેનો સમાવેશ થાય ન્યુટ્રોફિલ્સ બેન્ઝોફિલ્સ અને ઇઓસિનોફિલ્સ કણિકા વિહીનમાં કોનો સમાવેશ થાય છે મોનોસાઇટ્સ અને લસિકા કણો ન્યુટ્રોફિલ્સ ને બીજું કહેવાય છે તટસ્થ કણો જેનું પ્રમાણ હશે 60% અને મોનોસાઇટ નું બીજું નામ હશે એકકેન્દ્રીય કણો જેનું પ્રમાણ હશે 6-8% આ મોનોસાઇટ્સ અને ન્યુટ્રોફિલ્સ એટલે કે તટસ્થ કણો આ બંનેનું સેમ કાર્ય છે શું છે ભક્ષણ કરવાનું એટલે બહારથી આવનારા કોઈ પણ બેક્ટેરિયા વાયરસ ફૂગ અથવા તો કાંઈ પણ પદાર્થ ઝેરી જેનો નાશ કરવાનું ભક્ષણ કરવાનું કાર્ય કોના દ્વારા થાય મોનોસાઇટ્સ અને ન્યુટ્રોફિલ્સ ની મદદથી પછી આવે છે બેન્ઝોફિલ્સ જેનું પ્રમાણ 0.5 થી લઈને 1% એમના મેઇન પાર્ટ આપણે લખ્યા નથી પણ તમને સમજાવી દઈએ કે બેન્ઝોફિલ્સ એ મેઇન 3 કેમિકલનો સ્ત્રાવ કરે હિપેરિન સેરોટોનિન અને હિસ્ટામાઇન આ ત્રણેય કેમિકલ શું કરે તો કે આપણા શરીરમાં જ્યાં પણ ઘા વાગે ત્યાં સોજોનું નિર્માણ કરવાનું કાર્ય કરે છે એના પછી ઇઓસિનોફિલ્સ એ પણ આપણા શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા સાથે જોડાયેલું હશે અને ભક્ષણ કરવાનું કાર્ય કરે છે અને લસિકા પણ જે મેઇન બે ટાઈપના હોય છે બી કોષો અને ટી કોષો ટી કોષો અને હેલ્પર કોષો કેવા છે એ બી કોષોના નિર્માણની પ્રક્રિયાને વધારે છે અને બી કોષો શું કરે બહારથી આવનારા રોગ સામે સ્મૃતિ નિર્માણ કરવાનું કાર્ય કરે છે અને પેલી વેક્સિન વાળી વાત કોરોનાના ઉદાહરણ સાથે આપણે સમજાય એ એટલે લિમ્ફોસાઇટ્સ એના પછી ત્રીજો પોઈન્ટ લાસ્ટ ત્રાક કણો જેમને કહેવાશે પ્લેટેલેટ્સ અથવા તો થ્રોમ્બોસાઇટ જેનું પ્રમાણ આપણા શરીરમાં કેટલું હોય છે 1.5 લાખ થી લઈને 3 લાખ જેટલા mm³ જેટલું અને જે પણ અસ્થિ મજ્જામાં સ્પેશિયલ કોષો ક્યાં હશે મેગા કેરિયોસાઇટ્સમાંથી ઉત્પન્ન થાય છે અને ત્રાક કણોનું મેઇન કાર્ય આપણા શરીરમાં જે દરમિયાન ઘા વાગે છે એ દરમિયાન થતા બ્લીડિંગ દરમિયાન આ ત્રાક કણો ત્યાં જઈને સંકળાવાથી એ બ્લીડિંગનું પ્રમાણ અટકાવી શકાય છે એટલે જ્યાં પણ ઘા વાગે છે ત્યારે ત્રાક કણો એક્ટિવ થશે અને એ લોહીને આપણા શરીરની બહાર વહેતું અટકાવવાનું મેઇન કાર્ય કરે છે તો અહીંયા સુધી હતું રુધિર અને એમના બધા જ પાર્ટ હવે એનાથી આગળ આપણે આપણા શરીરના બ્લડ ગ્રુપ એ બી ઓ એ બધું જ હવે નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરશું જય શ્રી કૃષ્ણ